જેતપુરના તમામ હિન્દુ સંગઠન સાથે મળીને દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ ન કરવા બાબતે જનસંપર્કમાં નીકળ્યા હતા। દર વર્ષે આપણે જોઈએ છીએ કે દિવાળીની રાતે ફટાકડા ફોડ્યા બાદ બીજા દિવસે આખા રસ્તામાં તેનો કચરો ફેલાયેલો હોય છે અને તેમાં સાથે દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા હોવાથી તેમના ફોટા પણ રસ્તા પર જેમ તેમ પડ્યા હોય છે અને રાહદારીઓના પગમાં આવે છે। જે આ વર્ષે ન થાય તેના માટે જેતપુરના તમામ હિન્દુ સંગઠન સાથે મળીને આજે જેતપુરના બધા ફટાકડાના વેપારીઓ સાથે જનસંપર્ક કરી તમામને જણાવવામાં આવ્યું હતું કે તે આ વર્ષે દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાના વેચે એટલે કોઈના પગમાં ના આવે, જેથી કરીને હિન્દુ સમાજની લાગણી પણ ના દુભાય અને હિન્દુ સમાજમાં જનજાગૃતિ આવે અને આવા ફટાકડાઓ ફોડી કોઈ ધર્મની લાગણીના ના દુભાય, આ બધા સાથે મળીને દિવાળીનું પર્વ ઉજવીએ એવો સંદેશો દરેક સુધી પહોંચે જેના માટે જનસંપર્કમાં નીકળ્યા હતા। જય સરવૈયા, જડેશ ટીવી, જેતપુર। આજે તમે આ ક્યાં સંગઠન દ્વારા ફટાકડાની દુકાને અને શું સંદેશો આપવા માટે આવ્યા છો? જય શ્રીરામ। આજે અમે જેતપુરના સમગ્ર હિન્દુ સંગઠનો સાથે મળી અને જે હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓ વેપારીઓ દ્વારા વેચવામાં આવે છે તો પબ્લિકની અંદર જાગૃતિ લઈ આવવા માટે અને વેપારીઓને ખાસ મળી અને એમને જાગૃતિ લઈ આવી કે હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળા ધાર્મિક લાગણી દુભાય એવા કોઈપણ જાતના ફટાકડાઓ જેમ કે લક્ષ્મી બોમ્બ, ગણેશ બોમ્બ કે બજરંગ રોકેટ આવા કોઈપણ હિન્દુ દેવી દેવતાઓના નામ કે ફોટા છાપેલા ફટાકડાઓ તેઓ વેપારી દ્વારા વેચે નહીં અને આના દ્વારા હિન્દુ ધર્મની લાગણી ન દુભાય અને ધાર્મિક સોહાર જળવાઈ રહે અને દિવાળીનું પર્વ સૌ શાંતિથી સોહાર્થથી મનાવે અને આ માટે અમે વેપારીઓ સાથે આજે જનસંપર્કમાં નીકળ્યા હતા કે જેના દ્વારા અમે લોકોને જાગૃતિ ફેલાવવા માગીએ છીએ કે કોઈ પણ ધર્મના દેવી દેવતાઓનું આવી રીતે ફટાકડા ફોડી અને પછી રસ્તા ઉપર કચરો થાય એવું કોઈ પણ જાતનું આપણે પગલું ન ભરીએ એવી આપણે સમગ્ર જનતાને અપીલ કરીએ છીએ દરેક હિન્દુ સંગઠનો દ્વારા કે દેવી દેવતાઓના ફોટા દોરેલા, ચિત્રો દોરેલા ફટાકડાઓ ન ફોડે। શું નામ છે તમારું? ગૌરાંગ। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990 3।